પિંચિંગ. ઘણીવાર આપણને આદત હોય છે કે નાની નાની વસ્તુને પિંચ કરવાની, સામેવાળા વ્યક્તિની દુખતી નસને દબાવવાની અને સામેવાળા વ્યક્તિને વગર કામનું હેરાન કરવાની. ખબર જ છે કે આ વસ્તુ અમને નથી ભાવતી, યા ખબર જ છે કે આ વસ્તુ નથી ગમતી. ફોર એક્ઝામ્પલ હું લઈ લો, મારા ઉપર લઈ લો એટલે તમને લોકોને રિલીફ મળી જાય, ટેન્શન ના. હા, મને પોતાને ખાવાની અંદર બધી જ વસ્તુ ગમતી હોય, હું બહુ વધારે ફૂડી છું અને ખાવાનું હું વધારે પસંદ કરું, પણ મને કરેલા ભાવતા નથી. સાંભળો સાંભળો મારી વાતને, મેરેજની આજે 5 વર્ષ થયા, મને હવે કરેલા ભાવવા લાગેલા છે. કારણ એટલું જ છે કે મેડમ ને બહુ ભાવે છે અને એ બનાવે છે, અને એ બનાવે છે તો મારે ખાવાનું છે. સમજી ગયા? તો બેટર છે કે આપણે જે વસ્તુ ખબર જ છે કે એ વસ્તુ આપણને ક્લિયર નથી, તો એને લઈને પીચ ના કરો, એને એક્સેપ્ટ કરી લો, બરાબર? તો એ વધારે સારું છે. આગળ વાત કરીએ, નોટ એક્સેપ્ટ મિસ્ટેક, કે જેની અંદર આપણે ઓલરેડી ચર્ચા કરી. ઘણી વાર ઘણા મોટા મોટા પ્રોબ્લેમ ના સોલ્યુશન ખાલી એક જ હોય છે, સોરી. શું સોલ્યુશન હોય છે? સોરી. શું સોલ્યુશન હોય છે? શું સોલ્યુશન હોય છે? શું હોય છે? કેટલા લોકો કેટલા દિવસમાં કેટલી વાર બોલે છે? બરાબર. હવે સાંભળજો, આ નથી બોલતા ને, આ નથી બોલતા ને એના કારણે પ્રોબ્લેમ થાય છે. હા બેટા, આ નથી બોલતા ને એના કારણે પ્રોબ્લેમ થાય છે. હા, એ કહેવા એ માંગે છે કે મમ્મી કઈ કહેવાના છે? તમે તૈયાર રહેજો, હવે પૂરું થશે ને પછી આપણે ત્યાં પણ ચર્ચા કરવાની છે. હું સાથે જ, એ મારી સાથે જ, એટલે ટેન્શન નથી. તો ઘણી વાર આપણે સોરી વસ્તુ કહીને એ મોટામાં મોટા પ્રોબ્લેમ સોલ્વ કરી શકતા હોઈએ, પણ ઈગોમાં આવવાના કારણે ફરી પાછી વાત એ થતી હોય કે બોલશે કોણ? અને જો કોઈ એક વ્યક્તિ માનો કે બોલી દે છે તો મોટામાં મોટા પ્રોબ્લેમ ત્યાં સોલ્વ થઈ જાય છે, બરાબર? પછી બીજું શું છે? સ્ટોપ આર્ગ્યુમેન્ટ એન્ડ અપ્રોચ રાઈટ. કોઈ પણ વસ્તુને લઈને જ્યારે મિસ્ટેક થાય છે તો આર્ગ્યુમેન્ટ્સ આપણે વધારે કરીએ છે અને આર્ગ્યુમેન્ટ્સની અંદર આપણે ઉતરી જઈએ છે, જ્યારે બેટર શું છે? જે રાઈટ છે એ રાઈટ વસ્તુ ઉપર ચર્ચા થાય, વાત થાય અને એનું સોલ્યુશન થાય. ઘણી વાર આપણે એ વસ્તુ વિચારતા હોઈએ કે કોઈ વસ્તુની અંદર આપણે પોતે માનો કે રોંગ થયેલા છે, એ આપણે પોતે માનો કે કંઈક વસ્તુ ખોટી થઈ આપણાથી અને કંઈક મિસ્ટેક આપણાથી થઈ, તો ઘણી વાર એ થતું હોય કે મિસ્ટેક થયા પછી પણ આપણે આપણી મિસ્ટેકને એક્સેપ્ટ નહીં કરતા હોઈએ. શું કહેતા હોઈએ? કે જે વસ્તુ થઈ છે એમાં ભૂલ તારી છે, અને સામેનું કેરેક્ટર પણ શું કહે? કે જે વસ્તુ થઈ છે એમાં ભૂલ તમારી છે. તો બેટર શું છે? બોલો બોલો બોલો. બેટર એ છે કે ડિબેટમાં ન ઉતરતા આપણે એને એક્સેપ્ટ કરીએ અને એક્સેપ્ટ કરીને આગળ વધીએ. ભલે મિસ્ટેક ઘણીવાર આપણાથી ન થયેલી હોય, પણ જો ખાલી સોરી કહેવાથી મોટા પ્રોબ્લેમ જો સોલ્વ થઈ જતા હોય તો એ બોલીને આગળ વધવું સારું છે. એ જ રીતે બીજી વસ્તુ શેર કરવા માંગીશ. ઘણીવાર ઘણી વસ્તુ આપણી લાઈફની અંદર સારી પણ થતી હોય છે અને સારા દિવસો પણ જતા હોય છે, તો ત્યારે આપણે કરવાની જરૂર શું છે? થેન્ક યુ પણ કહેવાની જરૂર છે. ઘણીવાર આપણે આપણી લાઈફની અંદર આપણી જર્નીમાં આપણે થેન્ક યુ બોલવાનું ભૂલી ગયેલા છે. કોને? આપણા જ પાર્ટનરને. તો આવી બધી કન્ડિશનની અંદર જો આપણને સાથ આપ્યો, આવી બધી સિચ્યુએશનની અંદર જો આપણી સાથે રહ્યા અને આવા બધા જ પ્રોબ્લેમ આપણી જોડે સેમ ફેઝ ઉપર જો એમને ઝીલેલા છે, તો આજે એક ટાઈમ એવો હોવો જોઈએ કે તમે દિલથી એમને થેન્ક્સ કહો કે અમારા જેવાને સાચવા, ખરેખર. અને આટલો ખાલી થેન્ક યુ નો પણ એક આભાર તમે એમની સામે વ્યક્ત કરો ને તો એમના બધા પ્રોબ્લેમ સોલ્વ છે. કે બીજું કોઈ તમારા પાસેથી પછી અપેક્ષા નથી રાખતા. અને બીજી એક વસ્તુ, જ્યારે કોઈક જગ્યાએ આપણે જવાનું હોય ને કોઈક જગ્યાએ આપણે માનો કે ફરવા માટે નીકળેલા હોય, બરાબર, તો તે સમયની અંદર માનો કે સામેવાળા વ્યક્તિ સારામાં સારા તૈયાર થયેલા છે, તો ત્યારે આપણે શું કરવાનું છે? એમના વખાણ પણ કરવાના છે. પણ આપણું શું થતું હોય છે, જ્યારે પણ ફંક્શનમાં જઈએ તો પેલા કેવા લાગે છે ને પેલા કેવા દેખાય છે એની ચર્ચાઓ જાજી થતી હોય, જ્યારે આ કેવા લાગે છે ને આપણે કેવા લાગીએ છીએ એની ચર્ચા હોય જ નહીં.
જ્યારે એમની અપેક્ષા એટલી હોય કે જો હું કલાક બે કલાક કે જેટલો પણ ટાઈમ મને તૈયાર થવામાં લાગે, ફોર એક્ઝામ્પલ, તો એના માટે લાગે કે તમે એકવાર મારા વખાણ કરો. એ તૈયાર થવાનું જ કારણ એ હોય, પણ આપણે એ વસ્તુ એમને શેર ન કરતા હોય અને એના કારણે પછી પ્રોબ્લેમ ક્રિએટ થતો. તો એ વસ્તુ પણ આપણે કરવાની જરૂર છે કે થોડા વખાણ પણ આપણે કરીએ કે સારા વ્યક્તિ છે, સારા લાગી રહેલા છે, સારું ડ્રેસઅપ છે, તો એમને આપણે સારી રીતે વખાણીએ. ખાલી તૈયાર થવાને લઈને લઈ જેટલી પણ એક્ટિવિટીઝ દિવસ દરમિયાન થતી હોય બધી જ એક્ટિવિટીઝની અંદર, અને એક સૌથી મહત્વનો પોઈન્ટ આજથી બધા લોકોએ પોતાના માઇન્ડમાં લખવું હોય તો લખી લો, બે ફેક્ટરીના ઓનર થઈ જવાનું છે. લાસ્ટ ટાઈમ પણ મેં ચર્ચા કરેલી, આજે પણ ચર્ચા કરીશ, બે ફેક્ટરીના ઓનર. એક ઓનર આપણે થઈ જવાનું છે સુગર ફેક્ટરીના. કઈ ફેક્ટરીના? ગમે તેટલું પણ કંઈક પ્રોબ્લેમ ક્રિએટ થઈ જાય તો આપણા મૂળામાંથી નેગેટિવ ન નીકળતા પોઝિટિવ નીકળવું જોઈએ અને સારા શબ્દ નીકળવા જોઈએ. ઘણીવાર શબ્દના કારણે જ ઘણી બધી વસ્તુઓ થઈ જતી હોય. તો સુગર ફેક્ટરીનો મતલબ એ કે ગમે તેવા પ્રોબ્લેમ થયેલા હોય સારું વિચારો અને સારું બોલો. અને બીજો સામે એક પ્રોબ્લેમ કે બીજો એક સામે અચીવમેન્ટ આપણો હોવો જોઈએ, એને કહેવાય આઈસ ફેક્ટરી. આઈસ ફેક્ટરીનો મતલબ શું? કે ગમે તેટલો પણ ટેમ્પો હાઈ થઈ ગયેલો હોય, થોડાક એની ઉપર આપણે કહેવાય ને કે આઈસ ના આપણે બધા મૂકીએ અને એને થોડાક ઠંડા કરીએ, આ બંનેનો ઓનર થઈ જાય. અને ત્રીજી વસ્તુ હું તમને લોકોને એ શેર કરવા માંગીશ, એક મશીન જે છે ને આપણા માઇન્ડ ની અંદર, એ મશીન ને તોડીને બ્રેક કરી દો. અને એ કયું મશીન છે ખબર? ખોટું લાગવાનું મશીન. કયું મશીન? ખોટું લાગવાનું મશીન. ઘણી વાર ઘણા લોકોને છે ને કઈક બોલી દે ને એટલે ખોટું બહુ લાગી જાય કે તમે મને આ બોલ્યા ને તો આ વસ્તુ મને બહુ ખોટી લાગી. પણ ખોટું લાગવાનું મશીન જો તમે સાઈડ ઉપર મૂકી દો યા એને તોડીને તમે સાઈડ પર કરી દો, તો એક્ચ્યુઅલમાં જે વસ્તુ છે ને એ તમારી સામે બહાર આવશે. તો આ ત્રણ વસ્તુ મારી પર્સનલ સજેશન હતી જેના ઉપર તમે વર્કઆઉટ કરી શકો છો તમારા રિલેશનને સારા મજબૂત બનાવવા માટે. પાંચમો પોઈન્ટ છે એના પછી નેગેટિવ થિંકર ફોર ઈચ અધર. ઘણીવાર ઘણી બધી વસ્તુની અંદર આપણે નેગેટિવિટીઝને લઈને આપણે વિચારતા હોઈએ કે જેની અંદર આપણી આ પ્રકારની સિચ્યુએશન થતી હોય. એટેન નેચર ઓફ હ્યુમન બીન ચેન્જ એઝ પર ટાઈમ. ઘણીવાર ઘણી વસ્તુને ચેન્જ થવા માટે સમયની જરૂર પડતી હોય છે, તો ત્યાં આપણે સમય ફાળવવાની જરૂર છે. થોડોક સમય આપો તો ઘણી બધી વસ્તુ સુધરશે. જેમ કે ઘણા બધા લોકોનું હમણાં કહેવાનું છે કે ભાઈ અમને પૂરેપૂરો ટાઈમ તમે આપતા નથી, તો ટાઈમ નથી આપતા એના માટે થોડોક ટાઈમ એમને આપી દો કે આગળ જતા લાઈફની અંદર પૂરેપૂરો ટાઈમ પછી તમને આપે, કારણ કે એ પ્રોસેસને થવા માટેનો સમય એમને આપો. પછી શું છે? વાય યુ આર અપ્રિસિંગ હિમ એમ હર. આપણે જેની વાતો હમણાં જ કહી કે કોઈ પણ વસ્તુ માનો કે કંઈક સારી થાય છે તો સારી વસ્તુને અપ્રિશિએટ કરો, સારી વસ્તુના વખાણ કરો. વખાણ કરવાથી આપણને શું ફાયદો થશે? એમને પણ સારું લાગશે અને સાથે આપણને પણ સારું લાગશે અને સાથે સાથે સારું જમવાનું મળશે. બરાબર, મેઈન પોઈન્ટ ઉપર આવીએ કે સારું જમવાનું હેલ્ધી ફૂડ આપણને મળશે. હા, વ્યવસ્થિત મળશે, નહીં તો ત્યાં પછી બધું નીકળતું હોય. વાય વી ઓલ આર ટેકિંગ અબાઉટ હિમ એર. કે આપણે જેટલી પણ વસ્તુ આપણે કહી શકતા હોય તો એ કહીને એનું સોલ્યુશન કરવાની જરૂર છે. ઘણીવાર આપણે આપણા માઇન્ડની અંદર રાખતા હોઈએ ઘણી બધી વસ્તુ અને એને શેર ન કરતા હોય, તો ટાઈમ પર એને શેર કરવું પણ બહુ જરૂરી છે. લાસ્ટની અંદર છે કે આપણે કોઈ પણ વસ્તુ જ્યારે આપણે કહેતા હોઈએ તો લુકિંગ એ વસ્તુ પર જોવાની પણ બહુ જરૂર છે. ઘણી વાર આપણને કોઈ પ્રોબ્લેમ શેર કરતો હોય તો આપણે બીજી બે ત્રણ વસ્તુની અંદર એક્ટિવિટીઝમાં લાગેલા હોઈએ યા ફોનની અંદર લાગેલા હોઈએ. તો જ્યારે કોઈક આપણને કોઈ પ્રોબ્લેમ કરી રહ્યો તો પૂરેપૂરો અટેન્ડન્સ એને આપવાની જરૂર છે, 100% સાંભળવાની જરૂર છે. અને લાસ્ટની અંદર છે હી એન્ડ હર ટ્રસ્ટ માટે જરૂરી છે કમિટમેન્ટ. કે આપણે જે પણ કંઈક કમિટમેન્ટ કોઈ પણ વ્યક્તિને આપીએ છીએ તો એ કમિટમેન્ટને ટાઈમ પર પૂરા કરીએ, અને એ પૂરું ના થાય તો પછી એનાથી આપણને પ્રોબ્લેમ થઈ શકે છે. ઘણી બધી વસ્તુની અંદર આ એક પ્રોબ્લેમ પણ આપણને થતો હોય, આપણે પોતે હાવી થવાનો પ્રયત્ન કરતા હોય રિલેશનની અંદર સામેવાળા વ્યક્તિ પર, અને એ હાવી થવાના કારણે બીજા ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય. તો બેટર શું છે? હાવી ન થતા આપણે સેમ ટેબલ ઉપર રહીએ અને સેમ લેવલ ઉપર રહીએ. જેની અંદર શું વસ્તુ થતી હોય છે?
ઘણા ઓછા સમયની અંદર ઘણી બધી અપેક્ષાઓ આપણે લઈને ચાલતા હોઈએ. તો ઘણી બધી અપેક્ષાઓ જે લઈને આપણે ચાલી રહેલા છે, એ અપેક્ષાને આપણે ઓવરકમ કરીએ. કારણ કે અપેક્ષા રાખો ને ત્યાંથી પ્રોબ્લેમની શરૂઆત થાય, ત્યાંથી પ્રોબ્લેમ આવવાનો સ્ટાર્ટ થાય. તો બેટર છે કે અપેક્ષાને આપણે ઓછી કરીએ. સેકન્ડ વસ્તુ આપણી ત્યાં આગળ થતી હોય છે, સ્ટોપ. એકને એક વસ્તુ યા એકને એક પ્રોબ્લેમને વારે ઘડે આપણે જ્યારે ચર્ચા વિચારણાની અંદર લઈને આવતા હોય તો ત્યારે પણ આપણને પ્રોબ્લેમ ક્રિએટ થવાના સ્ટાર્ટ થઈ જતા હોય. તો બેટર છે કે જે વસ્તુ જ્યારે આપણી ચર્ચા થઈ યા જે પ્રોબ્લેમ જે તે ટાઈમની અંદર થયો એને હવે ઓવરકમ કરીને ભૂલી જાઓ અને એને ખતમ કરો. એ જ વસ્તુને પાછું પકડીને બીજી વાર ચર્ચા ના કરો તો એ સારું સોલ્યુશન છે. લેટ હિમ વોટ હી વોન્ટ્સ. શું સામેવાળા વ્યક્તિની અપેક્ષા છે એને જાણવા માટેનો હંમેશા પ્રયત્ન કરો અને એ અપેક્ષા ઉપર આપણે કઈ રીતે ખરા ઉતરીએ આપણે એના ઉપર કામ કરવાની આપણને જરૂર થતી હોય છે. અને લાસ્ટની અંદર છે લેટ હિમ લાઈવ ઇન લાઈફ. જે પણ કંઈ છે અને જે પણ કંઈક દિવસો છે કોવિડની સિચ્યુએશનની અંદર આપણને ખબર છે ઘણા બધા એવા લોકો જે આ લાઈફની અંદર સારામાં સારા જીવવા માટે સારામાં સારા પૈસા હતા, સારામાં સારી બધી વસ્તુ હતી, તે છતાં આ દુનિયામાં રહ્યા નથી. તો જિંદગીની અંદર હંમેશા ભવિષ્યમાં જીવવા કરતાં વધારે છે કે લાઈવ જીવો. આજને મજેથી જીવો, આજની અંદર લાઈવ થઈ જાઓ. તો રોજ મોટું સેલિબ્રેશન કરવા કરતાં બેટર છે કે રોજ દિવસની અંદર માનો કે તમને આજે એક સારો દિવસ મળેલો છે તો એને સારામાં સારી રીતે જીવીને એને સેલિબ્રેટ કરો આપણા પાર્ટનર્સ જોડે, એની વધારે મજા છે. સો આ બધી વસ્તુ શેર કરેલી છે સેના માટે? એક થોટ માટે. તો અહીંયા એક થોટ લખેલો છે, જ્યાર સુધી આપણે સિમિલારિટી જે છે એને આપણે એક્સેપ્ટ નહીં કરીએ અને જ્યાર સુધી જે વસ્તુ ડિફરન્ટ છે એની રિસ્પેક્ટ નહીં કરીએ ત્યાર સુધી આપણને પ્રોબ્લેમ થશે. તો જે વસ્તુ સિમિલર છે એને એક્સેપ્ટ કરીને આગળ ચાલો અને જે વસ્તુ બંનેમાં ડિફરન્ટ છે તો એને અપ્રિશિએટ કરો તો એ રિલેશન આપણું આગળ જશે. ડન. અહીંયા સુધીનો પોઈન્ટ બધાને ક્લિયર? કોઈને કંઈક પર્સનલી કંઈક કેવું હોય, કંઈક ચર્ચા કરવી હોય યા કંઈક વસ્તુનો કહેવાય ને કંઈક ઈચ્છા થઈ ગઈ લો કે હવે મારે કંઈક બોલવું છે તો બોલી શકે છે. તો આગળ વધીએ. બોલવું છે કંઈ? યસ. માઇક ક્યાં છે? વહાં સે ચાલુ કરો, વહાં સે ચાલુ કરો. થોડા સર આગળ આવી જાઓ, સ્પીકર ની નીચે ઉભા રહેશો ને એટલે સીટી વાગશે. આગળ આવી જાઓ ને વચ્ચે રહો બસ. અહીંયા પણ સ્પીકર છે, અહીંયા પણ સ્પીકર છે, અહીંયા પણ સ્પીકર છે, બંને જગ્યાએ સ્પીકર છે. હા બસ અહીંયા આવી જાઓ, અહીંયા આવી જાઓ. રાણી પાસે એનું કઈ હાલતું જ નતું રાજા ને. રાજા ને એક વાર વિચાર એવો કે આનું બધા એવું છે, મારે એક જ છે એમ. એક વાર એને આખું રાજ્ય ભેગું કર્યું, બધા ચેન્જ આવી જાય. એને પૂછ્યું કે જે જેનું ઘરમાં હાલતું હોય ને એ ખોડો લઈને જાઓ, બાકી બધા સફરજન લઈ ગયો. તો મારા જેવા બે ત્રણ જણા હતા ને ખોડો લઈને ગયા કરે. કે હું લઈ વા આ નો આ લઈને જાઓ, પાછું સફરજન લઈ આવો ક્યાં બાંધીને. વળી પાછા ઘરે ગયા તે પેલા તો રાજા ને એમ થયું કાલો રાજ્યમાં બે ત્રણ જણા તો છે એનું ઘરમાં હાલે કઈ એમ. એ પાછા બદલે બાપુ મને સફરજન આપી દે નહીં હાલે મારું. સમજી ગયા હોય તારો મેડમ ઉપર હતો એટલે. સર નું કહેવાનું બધા લોકો પોઈન્ટ સમજી ગયા? જે ઘોડો લઈને ગયા તો ઘરેથી સલાહ એ મળી કે સફરજન લઈને આવો, તો સફરજન લેવા ગયા. અને જે સફરજન લઈને ગયા એને ઘરેથી સલાહ મળી ઘોડો લઈને આવો, તો એ પાછો ઘોડો લેવા ગયા. મતલબ એમને જે લઈને જવાનું હતું યા એમને જે કહેવાનું હતું કે ભાઈ મારું ઘરમાં ચાલે છે કે નહીં, તો એકચ્યુઅલી રાજાને ખબર પડી ગઈ કે ચાલે છે કોનું. ખ્યાલ આવ્યો? કારણ કે ઘરેથી જે પરમિશન મળી ને એ જ લઈને આવ્યા, પોતાની પરમિશન કામ નહીં ગયું. આગળ વધીએ.
ચાલુ છે. યસ સર. પ્રપોઝી હતો કે ભાઈ મારા રાજ્યની અંદર એવો કોણ માણસ છે કે જે ખરેખર હે ને આમ એ જે આગળની લાઈન નથી બોલેલા, મને પર્સનલ મળેલા ને ત્યારે આગળની લાઈને બોલેલા હતા. હજી રાજા ઉપર તો આવ્યો જ નહીં, એના પહેલા માઈક મૂકી દીધો. કારણ કે મેં તો આખી સ્ટોરી સાંભળી છે એમના ત્યાં ગયેલો ત્યારે.